મિત્રો નમસ્કાર. તમારું બાળક, બાળક એટલે કેવડું, 4-5 વર્ષનું કે 7-8 વર્ષનું, એ જ્યારે તોફાન કરતું હોય ને ત્યારે એના માતા પિતા એકદમ લાચાર થઈ જાય છે અને એવું કહે છે કે આને જેમ જેમ તોફાન કરવાની ના પાડીએ છીએ એમ એમ આનું તોફાન વધતું જાય છે, જિદ્દીલો થતો જાય છે. બાળક એને અટતો નહીં, ન્યા ચડતો નહીં, એને મારતો નહીં, આમ કરતો નહીં, તેમ કરતો નહીં, આવું કઈ કઈ કઈ. અને બાળકને આપણે તોફાની, એના તોફાનને અટકાવવા માટે એના માતા પિતા પ્રયત્ન કરે છે. પછી તમે નોંધ્યું છે કે જ્યારે જ્યારે જેટલી જેટલી તમે ના પાડી છે એટલું એટલું બાળકનું તોફાન વધતું ગયું છે. એની પાછળનું કારણ શું કે તમે જે એને ના પાડો છે કે આમ કરતો નહીં તેમ કરતો હોય ત્યારે તમે એને ચેલેન્જ આપો છો, ત્યારે તમે એને સજા કરો આપો છો, ત્યારે તમે એને અપમાનિત કરો છો. ને આ અપમાનનો, આ સજાનો, આ ચેલેન્જનો એ આક્રમકતાથી તમને ધક્કો મારીને જવાબ આપે છે. બાળક જેટલી આક્રમકતા, બાળક જેટલી ચેલેન્જને ઉપાડવાની તાકાત જગતમાં કોઈની નથી. એટલે બાળકને તમે જેમ 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 એમ કહો છો કે આ તોફાન નહીં કરતો, એમ એમ બાળક વધારે ને વધારે એ જ તોફાન કરશે. કારણ કે તમે એની શક્તિને, એના માનને, એના સ્વને તમે પડકાર્યો છે, ચેલેન્જ આપી છે. અને એને પડકાર્યો ત્યારે તમે શું કર્યું, બીજા બાળકને તમે છે ને સ્વીકાર્યો છે કે બેટા તું આવી, આ તો ગાંડો છે, તું મારી દીકરી ડાઈ છો અથવા તું મારો દીકરો ડાયો છો, ત્યારે એને તમે ખોળામાં બેસાડો કહો, જેનો એને વિરોધ છે, એ એને મારે છે, એને હરી કરે છે, એને આંગળી કરે છે, અને એને તમે તમારા ખોળામાં બેસાડો છો, એને તમે ના પાડો છો. ત્યારે બાળકને ખરેખર આપણે તોફાનની કરવાનો પ્રયત્ન કરીશું, તોફાનની, તોફાન અટકાડવાનો પ્રયત્ન નથી કરતા. ત્યારે આવું બાળક તમે જોજો, એ એકદમ આમ રીઢું થઈ જશે. પણ આની એક ટ્રીક છે, બાળકને શું કહેવાનું, આ સમયે ખીજાવાનું નહીં. એ સમય પૂરતું એને તોફાન બહુ કરતો હોય તો એ સમય પૂરતું એને ડાયવર્ટ કરવાનું, એની ઉપર ઓછું ધ્યાન આપવાનું, ડાયવર્ટ કરીને એનું મન વારવાનું. અને પછી આમાં ધીરજ રાખવી પડે માતા પિતા, એક સાયકોલોજીનું થોડુંક જ્ઞાન હોવું જોઈએ. અને પછી શું કરવાનું બાળકને, બીજાની હાજરીમાં, બીજાની સાથે તમે વાત કરો છો અને તમારું બાળક સાંભળે છે આડકતરી રીતે, સીધે સીધું બાળકને નહીં કહેવાનું, આડકતરી રીતે કહેવાનું કે ભાઈ અમારો દીકરો એટલો ડાયો, એને ફૂલાવવાનું, એને પ્રોત્સાહન આપવાનું. એટલે એ મજબૂર થાય, શેમાં મજબૂર થાય, જે તોફાન કરે છે ને એ નહીં કરવા આટુંથી મજબૂર થાય. તમે એને બિચારો કયો, બાળક ખૂબ સેન્સિટિવ હોય છે, ખૂબ એને લાગણી જોઈએ છે, ઊંફ જોઈએ છે, પ્રેમ જોઈએ છે, ખોળો જોઈએ છે. અને તમારો પ્રેમ જ્યારે એને એને સમજે છે એવું એને ફિલિંગ થાય કે મારો દીકરો બિચારો બહુ ડાયો, એની બેનને એટલી બધી સાચવે. ઘણી વખત તો એની ઉપર આમ થાય પણ બિચારો જીષ્ણુ એટલે ખરેખર બહુ ડાયો, ખરેખર આવું ન કરે, જીષ્ણુ ન કરે હો, ક્યારેક બીજાના છોકરાને મેં જોયા ખૂબ તોફાન, પણ અમારો જીષ્ણુ એટલે આમ કરીને એને પ્રોત્સાહન આપવાનું, હુંફ આપવાની. બાળકનું માનસ નેગેટિવ હોય છે. તમે જ્યારે એને સીધે સીધા પડકારો ને કે ભાઈ આમ નહીં કરતો, ન કરે, એક લાફા મારીશ, ત્યારે એ તમારે નિર્બળ છે એટલે થોડીક વાર તો બેસી જશે, પણ તમે એને પડકાર્યો છે, ચેલેન્જ આપી છે, એટલે એ જ કરશે. બાળકનું માનસ નેગેટિવ હોય એનાથી વિરુદ્ધમાં કરે. એટલે થોડુંક ધૈર્ય રાખવાનું માતા પિતાએ, અને ધીમે 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 એના વખાણ કરવાના, બીજાની પાસે વખાણ કરવાના, એ સાંભળે એમ વખાણ કરવાના. એટલે બાળકનું તોફાન તમે જોજો, તમને સારામાં સારું પરિણામ મળશે. ધીમું 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 એ જ તોફાન કરે છે ને, એ તોફાન કરતો 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 બંધ થઈ જશે. બાળકને તમારે જેવો બનાવવો છે ને, એ બાબતની વાતો બાળકને સંભળાવવાની કે અમારે તો જો આમ, તમે એમ કહો ને આ તો બહુ તોફાન, એવો બીજાને વાત કરતા હોવ ઘણી વખત કે એ આમ એટલું તોફાન કરે ને, આને આમ જ કરતો, અમારે તો હાવ આમ લોહી પી ગયો છે, એ કહો ને, એટલે એ સ્વીકારી લે કે હું આવો છું ને મારે આવું કરવાનું છે. એટલે હંમેશા બાળકને ચેલેન્જ નહીં આપવાની, પડકારવાનું નહીં, એને અપમાનિત નહીં કરવાનું, એને ધૈર્ય રાખીને એના વખાણ કરવાના. કારણ કે એ એક પુખ્ત માણસ જ છે, એનું હૃદય છે, એને એનું એક સ્વ છે, એનું એક સ્વમાન છે. એના સ્વમાનને તમે જેટલું જેટલું ઊંફ આપશો, એને એમ કહો કે અમારો બાળક એટલે બહુ હોશિયાર, બહુ સારો, લેશન કરવા બેસી જાય, આમ કરે, આમ ન કરવાની ના પડી એટલે ન જ કરે, એને નહીં કહેવાનું, બીજાને કહેવાનું ને એને સંભળાવવાનું. એને એવું ફિલિંગ થવું જોઈએ કે મારા મા બાપને મારી કદર છે, મારું ગૌરવ છે, અને બીજા પાસે પણ એ આવી વાત કરે, હવે હું મા બાપ, મારા પિતાનો, મારા માતાનો જે ભાવ છે ને, એને ક્યારેય હું અવિશ્વાસ નહીં કરું. એટલે બાળકને જેમ ખીજા હશો ને એમ તો એ અતિ તોફાની થશે. આપણે બાળકોને તોફાની કરી કરીને, ના પાડી પાડીને, પડકારી પડકારીને એને ક્ષીણ કરીએ છીએ, એને હૂકવી નાખીએ છીએ, એને બિચારાને ઊગતું હોય તો મુરઝાવી દઈએ છીએ.
તોફાન તો હોય જ બાળકોની અંદર, અમુક તોફાનો સ્વીકારવાના, અને તોફાનોના એક પીરિયડો હોય, 3-3 મહિને પીરિયડો બદલતા હોય. આ બાળક આવું તોફાન કરે એટલે કાયમી આવું જ છે એવું નહીં માનવાનું, પણ બાળકના 3-3 મહિને એના પીરિયડો આવતા હોય છે. નાનું બાળક હોય છે, 3 વર્ષથી એના પીરિયડો ચાલુ થતા હોય છે. એટલે બાળકને ક્યારેય આપણે માની નહીં લેવાનું કે આ તો આવી રીતનો છે ને, આમ છે ને, તેમ છે ને, એને ખોટે ખોટા એને છે ને બાંધી નહીં દેવાનું, એને મૂલવવાનો નહીં, એને સારી રીતે મૂલવવાનું. આપણે પોઝિટિવ થવાનું, એ નેગેટિવ હોય તો આપણે પોઝિટિવ થવાનું, આપણે પોઝિટિવ થશું એટલે બાળક પોઝિટિવ થશે, બાળક નેગેટિવ હશે ને આપણે નેગેટિવ થશું ને તો પ્લસ પ્લસ માઇનસ જેવું થશે. ઓકે, જય હિન્દ.